નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથા ધોરણમાં આસપાસ વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 11, જગત મારા ઘરમાં. ખેંચતાણ. દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવો. મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે, જ્યારે નાનકડી છેજલ પોતાના મનપસંદ ગીતો. મમ્મી અને કાકી આમ તો ખાસ સખીઓ છે, પણ તેમની પસંદગી જુદી જુદી છે. મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ જોવી ગમે. આવી રીતે આપણા ઘરમાં પણ થતું હોય છે. કોઈને અલગ કાર્યક્રમ જોવો હોય, કોઈને સમાચાર જોવો હોય, કોઈને ટીવી સિરિયલ જોવી હોય, કોઈને કાર્ટૂન જોવા હોય, આવું થતું હોય છે. મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ. પપ્પા કહે છે કે તેઓએ સાંજે જ ટીવી જોવા મળે છે, તો અંતે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડે છે. ખરેખર સાચું એવું થતું હોય છે ને દરેક ઘરમાં. ચાલો વાત કરીએ, શું તમારા ઘરમાં પણ પંખા, ટીવી, સમાચારપત્રો, ખુરશીઓ કે કોઈ બીજી વસ્તુઓ માટે ઝઘડો થાય છે? તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે? તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો. જ્યારે કોઈ વસ્તુ માટે ઝઘડા થયા હોય, તમે લોકોને બીજે ક્યાં ઝઘડતા જોયા છે? તફાવત કેમ? સાંજના 7 વાગ્યા છે. પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. તેના ભાઈઓએ સંદીપ અને સંજય તેમના મિત્ર સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે. તેઓને ઘરે જવાની ઉતાવળ નથી. જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં, એટલે કે તેમને કોઈ ખીસાશે નહીં. પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી. તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ. આવું કેમ? પરંતુ તે શું કરે? ચાલો વાત કરીએ આ બાબતમાં. તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે, તમે તેના વિશે શું વિચારો છો? શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? જો છોકરીઓ છોકરાઓ માટેના અને છોકરાઓ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે? વિચારો. એક દિવસ મીના કાકી, પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રો સાથે દરિયા કિનારે લઈ ગયા. તેઓ રેતી અને પાણીમાં રમ્યા, ચકડોળની સવારી કરી. ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગાવો લીધા. પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી. કુલ્ફી વેચનાર પૈસા લેવામાં ભૂલ કરી. તેણે 7ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા. બાળકોએ વિચાર્યું કે આપણા પૈસા બચ્યા, પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવ્યા. મીના કાકીએ તે દિવસે જ કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે. એટલે કે મીના કાકીએ તેમની 7 કુલ્ફીના પૈસા હતા તે આપ્યા, અને જે ભૂલ કરી હતી તે પણ વ્યવસ્થિત કરી આપી. એટલે જે મીના કાકીએ તે પૈસા પાછા આપી દીધા વેચનારને, તે બાળકો હંમેશા યાદ રાખશે. એટલે કે બાળ હંમેશા પ્રમાણિક રહેવું જોઈએ. તમારી કલ્પનાથી આ વાર્તાનો અંત બદલાવીને વાર્તા તમારી નોટબુકમાં લખો. તમારા કુટુંબમાં કોઈ મીના કાકી જેવું છે? કોણ? જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત? આ વિશે તમે શું વિચારો છો? હું શું કરું? એટલે તમે શું કરે તો તમે મીના કાકીની જગ્યાએ હોત તો. અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. અનિલ અક્ષયનો મિત્ર છે. તેની દાદી પણ અનિલ પસંદ છે. તેની દાદીને પણ અનિલ પસંદ છે. દાદીને પણ, પરંતુ એક વાત એ
તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવી કે પીવી નહીં. કારણ કે તેના ઘરે અવારનવાર કોઈ ને કોઈ બીમાર રહે છે. એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી. તે દિવસે ખૂબ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરછ્યા પણ થયા હતા. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. અનિલની માતાએ બધાને પાણી આપ્યું. બધાએ પાણી પીધું. જ્યારે અનિલ પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી. અક્ષય અનિલની સામે જોઈ રહ્યો હતો. તે જાણતો ન હતો કે શું કરે. તમને શું લાગે છે, અક્ષય શું કરશે? અક્ષય કેમ ગૂંચવણમાં છે? અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી આપી હતી. કેમ? તમે અક્ષયની દાદી સાથે સહમત છો? તમારા મતે અક્ષયે શું કરવું જોઈએ? કોણ નક્કી કરશે? કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો હતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેમના ગામમાં ઘંટી નથી. કરશને પોતાના ઘર પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. પિતાજીને તો તેણે મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી. આ વિશે વાત કરો, જો તમે કરશનની જગ્યાએ હોત તો શું કરે? જો તમારી સાથે આવું ક્યારેય થયું છે, તમારે કંઈ કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી આપી ન હોય, તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે? તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગે? મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ, મારા ઘરે આવ, તારા કાકા ઘરે છે. જો તે હશે તો નહીં આવું, રીતુએ જવાબ આપ્યો. પણ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે. તે કહે છે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે, તે મને ગમતું નથી. આટલું કહીને રીતુ ઘરે જતી રહી. આ વિશે વાત કરો, તમને ક્યારેય કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું? કોનું અડવું તમને પસંદ નથી? જો તમે રીતુની જગ્યાએ હો તો શું કરો? જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? ચર્ચા કરો. દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે. તેમ વિચારો, આ તફાવત કેમ છે?